હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રેબર ફાઉન્ડેશન દ્વારા ઠંડીમાં રસ્તા પર રજડતા જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું. તારીખ 6/12/2020 રવિવારના રોજ હિંમતનગરમાં રેબર ફાઉન્ડેશન દ્વારા અને જાનુભાઈ મેમન અમેરિકા વારાના સહયોગથી ઠંડીમાં રસ્તા પર રજડતા જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરી ઠંડી સામે રક્ષણ અપાયું હતું. શિયાળાની ઠંડી પડવા લાગવા છે ત્યારે રાત્રિના સમયે ઠંડીના કારણે રસ્તા પર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા અનેક લોકો ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યા છે. ઝૂંપડાઓમાં રહેતા તથા માર્ગોમાં ખુલ્લા પડ્યા પાથર્યા રહેતા 300 જરૂરતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રેબર ફાઉન્ડેશનની ટીમ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈ જરૂરિયાતમંદ લોકોને શોધી વિનામૂલ્યે ધાબળા આપ્યા હતા. રવિવારે આખો દિવસ સંસ્થાની ટીમે જુદા જુદા વિસ્તારમાં રહેતા ગરીબોના ઝૂંપડે ઝૂંપડે જઈ વિતરણ કાર્ય હાથ ધર્યું હતું. તો આ પ્રસંગે હકીમ મૌલાના આરીફ, રાજુભાઈ મેમન, મુનિરભાઈ મલિક, રાજુભાઈ પઠાણ, ફિરોજભાઈ પઠાણ, અસ્તારભાઈ પઠાણ, રાજુભાઈ હળા દ્વારા પરવેશભાઈને સંભાળી હતી. આ સેવાક્રિય પ્રવૃત્તિને સૌ કોઈએ બિરદાવી રહ્યા છે. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર. સેવાના ઘણા બધા કામ છે, એમાંથી એક કામ એ છે કે શિયાળામાં જ્યારે લોકો ઠંડીથી થથરતા હોય છે, સિસકતા હોય છે, અને આપણે બધા ઠંડીથી થથરતા હોય છે, તો આપણે શું કરીએ છીએ કે કંબલ છે, બ્લેન્કેટ છે, સ્વીટર છે, આપણે બધો એનો ઇંતજામ કરીએ છીએ અને એની ખરીદી કરીએ છીએ. પણ આપણા સમાજમાં અને આપણા અડોશ પડોશમાં એવા કેટલાય ગરીબો છે અને કેટલાય એવા મજબૂરો છે કે અમુક ઝૂંપડીઓમાં રહેવાવાળા, રસ્તાઓમાં ઊંઘવાવાળા, એમના પાસે ઓઢવા માટે કશું નથી. તો આપણી જિમ્મેદારી છે કે આપણે એમને પણ બ્લેન્કેટ છે, ધાબળા છે, સ્વીટર છે, એવી બધી વસ્તુ આપે અને માનવતાનો દર્શ આપે. ઇસ્લામી તાલીમનો જે ખુલાસો છે કે એ છે કે અલ્લાહની ઇબાદત કરવી અને માનવતાનો દર્શ આપવો, માનવ સેવા કરવી. ઇસ્લામ માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.